તરફ સુરતના ખેડૂતોના પાક કાપીને ગટરમાં નાખવામાં આવી રહ્યા છે. ગટર લાઇનમાં આ પાક નાખવામાં આવી રહ્યા છે. મનપા દ્વારા નખાઈ રહી છે ગટર લાઇન, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે મનપાની કાર્યવાહી જોવા મળી રહી છે. પરંતુ ખેડૂતો હવે વિરોધ કરશે તો તેમની ધરપકડ પણ થઈ શકે છે. ખેડૂતોના પાક કાપી નખાઈ રહી છે ગટર લાઇન, જેના કારણે ખેડૂતોમાં રોષ છે. મનપા દ્વારા ગટર લાઇન નાખવામાં આવી રહી છે. બીજી તરફ હવે આ મામલે કાર્યવાહી પણ જોવા મળી રહી છે. પોલીસ બંદોબસ્ત સાથે મનપાએ પોતાની કાર્યવાહી હાથ ધરી છે. તો જો ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવાશે, કાર્યવાહીની વચ્ચે જો અડચણ ઉભી કરવામાં આવશે તો ધરપકડ પણ થઈ શકે છે. માહિતી આપશે સંવાદદાતા કીર્તેશ પટેલ. કીર્તેશ, જે પ્રકારે અહીં ગટર લાઇન નાખવામાં આવી રહી છે, પરંતુ તેની સામે ખેડૂતોનો રોષ છે, શું છે હાલની તેની પરિસ્થિતિ અને શું વધુ વિગતો? ચોક્કસ, સુરતના છેવાડા પર કામરેજ નજીક આવેલું પાસોદરા ગામ છે, ત્યાંથી પાસ થતી સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે ખેડૂતોનો કોઈ પણ જાતની નોટિસ વગર તેમના ઊભા પાકને નુકસાન કરી અને કહી શકાય કે બિલડોઝરોથી મશીન ફેરવીને ગટર લાઇનનું કામકાજ છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઊભો શેરડીનો પાક છે, અંદાજિત 3-4 લાખ રૂપિયાના એક જ ખેતરમાં નુકસાન છે. નુકસાન કરી અને ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચાય છે. ખાસ કરીને કહી શકાય કે થોડા દિવસ પહેલાં આ જ પ્રકારના દ્રશ્યો ઓલપાડ ખાતે જોવા મળેલા, જ્યાં ઓએનજીસી દ્વારા ગેસ પાઇપલાઇન નાખવામાં આવતી હતી, ત્યારે પણ ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરીને લાઇન નાખવામાં આવતી હતી. જો કે ખેડૂતોએ વિરોધ કરતાની સાથે ત્યાં કામ અટકાવવામાં આવ્યું હતું, પણ સુરત મહાનગરપાલિકા પોલીસ પ્રોટેક્શનમાં પહોંચી છે. ખેડૂતોના વિરોધ વચ્ચે પણ ઊભા પાકને નુકસાન કરીને ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અંદાજિત ડ્રેનેજ લાઇન જ્યાંથી પાસ થાય છે ત્યાં કેટલાક વિસ્તારોમાં આંબા વાડિયા પણ આવ્યા છે. એટલે કહી શકાય કે ખેડૂતોના કરોડો રૂપિયાના ઊભા પાકને નુકસાન કરીને ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે. તાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ છે, એટલે ગટરોનું ગંદુ પાણી તાપીમાં ના જાય, ખાડીઓમાં જાય, તેના માટે આ ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતે ખેડૂતો સરકારથી નારાજ છે, તેમાં વધુ એક નારાજગી સુરત ખાતેથી જોવા મળી રહી છે. કારણ કે ખેડૂતોને પાકોના વીમા અથવા તો પાકોનું વળતર નથી આપવામાં આવતું, તેની સામે તેના ઊભા પાકને નુકસાન કરવામાં આવે છે. જો કે આ મામલે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા અધિકારીઓએ કોઈ પણ જાતની વાત કરવાની ના પાડી હતી. ખેડૂતોએ સતત વિરોધ વહેલી સવારથી ચાલુ કર્યો હતો, પણ જો ખેડૂત વિરોધ કરે તો પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવતી હતી. તેને લઈને ખેડૂતોને પોલીસના દબાણ હેઠળ રાખવામાં આવ્યા છે. અને હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે અંદાજે ચાર ફૂટની આ લાઇન નાખવા માટે અંદાજિત 10 ફૂટના ખેતર પર મશીનો અવર જવર કરવા માટે પાક આવા પાક ઉપર બુલડોઝર ફેરી નાખેલા, જે પાઇપો નાખવાની છે. કેમેરામેન કહે કે દ્રશ્યોમાં પાઇપો પણ બતાવશે કે આ પાઇપો નાખવાની છે, તેની સામે કેટલો મોટો ભાગ ખેડૂતોના ખેતરનો બુલડોઝરો ફેરવીને નુકસાન કરવામાં આવે. શેરડીના એક જ ખેતરની વાત કરવામાં આવે તો 3 લાખથી વધુનું નુકસાન છે. જ્યારે અન્ય ખેતરોની વાત કરવામાં આવે તો આંબાવાડિયા છે અને દક્ષિણ ગુજરાત, એટલે આંબાવાડિયા માટે પ્રખ્યાત છે. મોટાભાગે કેરીઓનો જથ્થો અહીંયાથી ગુજરાતભરમાં જતો હોય છે. ત્યારે કહી શકાય કે ખેડૂતોનું જમીનમાં જે પાઇપલાઇન નાખે તેનું તો વળતર નથી આપવાના, પણ જે ઊભું પાક છે તેને નુકસાન કરેલા કરોડો રૂપિયાનું ખેડૂતોનું નુકસાન થતા ખેડૂતોમાં રોષ હાલ ભભૂકી રહ્યો છે. બિલકુલ કીર્તેશ, હાલમાં ખેડૂતોમાં જે રોષ ભભૂકી રહ્યો છે, જે કામગીરી થઈ છે તેને જોતા આભાર માહિતી બદલ. તો ગટર લાઇન નાખવા માટે જે પાક છે તેને કાઢવામાં આવી રહ્યો છે, તે જ મુદ્દે હવે ખેડૂતો ખૂબ જ રોષે ભરાયા છે. કારણ કે જે પાક વાવ્યો હતો, જે રૂપિયા પાક પાછળ તેમણે વાપર્યા હતા, તેને જોતા હવે નુકસાન ભોગવવાનો તેમને વારો આવ્યો છે. સુરતમાં 6.94 કરોડની છેતરપિંડી જે જોવા મળી છે, જ્યાં ફિનોમિલ હેલ્થકેર નામની કંપનીનું ઉઠમણું થયું છે. મેનેજર એજન્ટ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. છેતરપિંડીમાં મુંબઈ ઝોનના ડિરેક્ટર્સ પણ સામેલ હોવાની વાત છે. તો વધુ વેતન આપવાની લાલચે રોકાણ કરવામાં આવ્યું હતું. તો સુરતના 50થી વધુ લોકોના નાણાં તેમાં ફસાયા છે. સુરત અને મુંબઈની ઓફિસમાં હાલમાં તાળા લાગ્યા છે. માહિતી આપશે સંવાદદાતા કીર્તેશ. કીર્તેશ, ઉઠમણુંની જે ઘટનાની વિગતો સામે આવી રહી છે, શું આપની પાસે માહિતી? ચોક્કસ, સુરતની મેજરપુરા પોલીસ સ્ટેશનમાં ફિનોલેક્સ હેલ્થ કંપની નામે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં 50 કરતા વધુ લોકો જોડે 6 કરોડ કરતા વધુની ઠગાઈ કરવામાં આવી છે. આ કંપની સુરત નહીં, દરોડા અમદાવાદ રાજકોટ
સાથે દેશભરના અલગ અલગ શહેરો સાથે વિદેશોમાં બી એમની બ્રાન્ચો આવેલી છે. લોકોને ઊંચું વળતર આપવાનું કહીને રોકાણ કરાવ્યા બાદ આ કંપની જયારે વળતર ચૂકવવાનો સમય આવ્યો ત્યારે કંપની દ્વારા ઉઠવણું કરવામાં આવી છે. જો કે 50 કરતા વધુ જે લોકો ભોગ બની રહ્યા છે તે સુરત પોલીસ કમિશનર ઓફિસે પોતાની રજૂઆત લઈને પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો આ જે કંપની છે તેની સુરત સહિત મુંબઈ કેરેલા જમ્મુ કાશ્મીર સહિત તમામ જગ્યા પર બ્રાન્ચ આવેલી છે અને તમામ જગ્યા પર એક સાથે ઉઠમણાનો દોર શરૂ થયો છે. જો કે સુરતમાંથી માત્ર 6 કરોડ રૂપિયાની ઉઠમણાની વાત સામે આવી છે. જો દેશભરમાં જોવા જઈએ તો 1000 કરોડ રૂપિયા આ કંપનીએ લોકોને લઈ અને વળતર ન ચૂકી ઉઠમણું કરેલી વાત સામે આવી રહી છે. જી આભાર કીર્તિશ માહિતી બદલ. આગળ વાત કરીએ. ગઈકાલે રાજકોટ પાસેની આજી ડેમમાંથી બાળકનું કપાયેલું માથું મળવાના મામલામાં પોલીસે તપાસ તેજ કરી છે. હત્યારાને શોધવા માટે કવાયત હાથ ધરાઈ છે. પોલીસે અધિકારીઓએ પોતાના નામ જાહેર કર્યા છે અને બાળક વિશે માહિતી આપવા લોકોને અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે બાળક વિશે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. મહત્વનું છે કે પોલીસને બાળકની તાંત્રિક વિધિ માટે બલી ચઢાવાઈ હોવાની આશંકા છે. માહિતી આપશે સંવાદદાતા હરીન. હરીને, ગઈકાલે જે ઘટના બની હતી ત્યારે હવે હત્યારાને શોધવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે, શું હાલની કાર્યવાહી જોવા મળી રહી છે? ચોક્કસ. જે રીતે ગઈકાલે રાજકોટના આજી ડેમના પટમાંથી બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ખાસ કરીને તેમાં માથું કપાયેલું ગળું છે તે મળી આવ્યું હતું અને ક્યાંક ને પોલીસ છે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે તેમના અધિકારીઓના નંબર જાહેર કર્યા છે અને સોશિયલ મીડિયા મારફત તથા અલગ અલગ ગ્રુપમાં આ જે મેસેજ છે તે મૂક્યો છે. કેમ કે જે આસપાસના વિસ્તારમાં કોઈ બાળક ખોવાયેલું હોય ઘણા ટાઈમથી અને તેની માહિતી છે હવે પોલીસને આપવા માટે જાહેરાત કરવામાં આવી છે. ક્યાંક ને એક જે ખોપડી મળી આવી છે, જે ગળું કપાયેલું માથું મળી આવ્યું છે તેનો ફોટો પ્રદર્શિત કર્યો છે અને ત્યારબાદ નીચે અધિકારીઓનો નંબર લખવામાં આવ્યા છે. અને આ જો યોગ્ય બાળક એમને હોય ધ્યાનમાં ને જો પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવા માટે છે. સાથે જ લોકોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે.